મહાશિવરાત્રી આપણે જુનાગઢ ક્યાં જવાનું નથી તો આપણે અહીંયા ઘરા આવશે પૂતળા સદાનો આશ્રમ ને ના ગિરનારી આશ્રમ છે ના આપણે ભોળાનાથ ભગવાન છે તો ના દર્શન કરી આવીએ તો દયા આવતી નથી તો અમે જઈએ છીએ હું પરેશ ને નીતિન ને પ્રિન્સ ને ચાર પાંચ જણા જઈએ છીએ તો આજનો બ્લોગ આપણે જ બનાવવાનો છે તો દયા જો અહીં બેઠી જગા દે જય માતાજી રામ રામ બધાને તો માતાજી હરો કરે ને બધાને હાજરને રાખેલી શુભેચ્છા આપું છું તો આજે બધાને શિવરાત્રીની શુભકામના આપું છું તો શિવરાત્રી છે એટલે બહુ મસ્તનો દિવસ છે એટલે મજા આવે છે અને સંદીપને જો જાય છે શિવ મંદિરે એટલે ધધુમાળ જાય છે તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને સંદીપ જાય છે આપણે કંઈ જવાનું નથી તો આ બધાએ સાથ કરી લીધી તો હું આ બધા હા વાસણ મેકી દઈ નીતિન ને પ્રિન્સ ને બધા મી તૈયાર તૈયાર કેમ પ્રિન્સ આવું ને તારે હા પ્રિન્સ ને આવું છે તો ફેમિલી આપણે જઈએ ગિરનારી આશ્રમ ગરાળ ધધુમાર કેવાય આપણે તો જઈએ છીએ ના શંકર ભગવાન ને પુતળા દાદા બધું છે તો દર્શન કરીએ બ્લોકમાં બિના રહેજો આપણે જઈ ગરા ફેમિલી આપણે તો ગાડી થઈ ગઈ છે તૈયાર ને નીતિન ને પ્રિન્સ ને પરેશ ને બધા થઈ ગયા તૈયાર કા પ્રિન્સ જો પ્રિન્સ જો અહીંયા ડોકા ભાઈ હો કા પ્રિન્સ તો એક છે એક્ટિવા સ્કૂટી ને આપણે છે આપણી વળી ગાડી તો હાલો હવે થઈ ગયા છે તૈયાર તાર આવું આવું તારે જઈ ગરાળ ચાલો ફેમિલી આપણે તો પગજીથી આતું અમારે વાળીએ અને નીતિન ને પરેશ ને બધા બેહાડી ગાડીમાં આપણે હાલો પરેશ બેહો હવે ઓલી ઓલી અહીં મૂકી દીધી છે એક ગાડીને જઈએ આપણે હવે આશ્રમે તો આ તમે તો આ બધું લોકેશન તો જોયેલું છે તો એ પછી થોડુંક દેખાડી દઈએ કાં નીતિન હા હાલો અમારે પ્રિન્સ પ્રિન્સે હારે છે ને એને બેહાડ્યો આગળ ને પરેશ ને એને હાલો પરેશ બેહો હવે જઈએ આપણે આપણે તો ફેમિલી ગાડી કરી દીધી પાર્કિંગ ને આપણે પાર્કિંગ કરીને જઈએ જગ્યામાં તો અહીંયા જો આવી રીતે છે બધી જગ્યા પણ એ તો બધા કંઈક કસરત કરે છે ટીંગાય છે ને એ બધું કરે છે આપણે તો પાર્કિંગ કરી દીધું વાહનનું પાર્કિંગ એ બધી રીતે પાર્કિંગ થઈ ગયેલું છે અહીંયા હાલો જાઉં ને આપણે આપણે હવે જઈએ દર્શન કરીએ આપણે આવી રીતે છે એન્ટ્રી ગેટ અહીંનો આપણે જઈએ અંદર તો દર્શન કરીએ ફૂલ ટ્રાફિક છે આ તો ઓહો ફૂલ ટ્રાફિક છે દર્શન કરવાની ફૂલ ટ્રાફિક છે આજમાં આપણે જઈએ દર્શન કરવા કૃષ્ણેશ્વર મહાદેવ હશે મહાશિવરાત્રી તો આપણે આજ મહાદેવના દર્શન કરવા જ પડે પહેલા અહીંયા ફેમિલી જો આપણે પૂતળા દીધાને અને મહાદેવના દર્શન કરી લીધા છે અને દર્શન કરી આપણે બગીચા બાદ ફરવા આવીએ નથી અહીંયા છે હિસ્કો આવી રીતે હિસ્કો છે ગિરનેરી બાપુનો આવી રીતે છે બધું સુબૂત્રો છે માથે પાણીનો નળ છે બગીચો છે જોરદાર
હા નીતિન ને બધા ઉભા કા પરેશ, કેમ નીતિન મજા આવી ગયા? પ્રિન્સ મજા આવી ગઈ કે? ચોખા નાખલા માથે ચકલા ને કબૂતરા માટે રોવા આવી રીતે છે બધી. તો હવે કેમ કાતા હું નીતિન પરેશ, આવી રીતે સુવિધા આવશે બધી ગાડલા ગોદડા બધી રીતે. પરેશ ને નીતિન ને બધા એના કારણે મારે બગીચો છે જોરદાર. અહીંયા બીલી પત્ર છે શંકર ભગવાન નું પ્રિય. કેટલા બિલ આવેલા છે? હેલો ફેમિલી, દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. બહુ મજા આવી ગઈ ટ્રાફિક ધૂમ ધૂમ ગયેલી ટ્રાફિક. પરેશ આ શું છે? હા તો વાહ, કે આ કે ખારું છે તો ભાઈ. અરે વાહ, મસ્ત ઝાડું છે તો ફેમિલી. અહીંયા તો નવા નવા ઝાડવા નો હોય એવા જોવા મળે છે. મસ્ત મસ્ત ઝાડવા છે. અહીંયા બધું પાર્કિંગ વાર્કિંગ બધું અહીંયા છે. શું જવું તો ભાગશું ને પરેશ? હવે જઈ ઘર બાજુ મામાન ઘરે આટો. ફેમિલી મામાન ઘરે આટા મારતા આવીએ ને પછી જઈ સમુદ્રા. કા નીતિન પ્રિન્સ મજા આવી ગઈ કે તને? હા છોકરાને મજા આવી ગઈ. મજા આવી ગઈ આજ? હે હે, એવું છે? તો અમારે તો જો બધાય દર્શન કરી આવ્યા. કા શિવરાજ કરીને એવા મહાદેવના દર્શન કરી ભેંગ ભેંગ કઈ પીતી? ભેંગ બધા પાતા પણ હું કોઈ પીતો નથી. કેમ પીવી? બીક લાગે. પરેશ ભાઈ ને બધા જઈ આવ્યા કા ભાઈ? હા મજા આવી ગઈ ને. હે તો ફેમિલી આ બધા તો જઈ આવ્યા છે, એમ કે મજા આવી ગઈ. તો તમને આ વિડીયો પાછો જોઈને કેવો લાગ્યો એ પાછા કોમેન્ટમાં કહી દેજો, અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો, અને ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ તો શિવરાત્રિ છે ફેમિલી, આજ તો લાઈક તો બનતી હે હો, કેમ કે આજ ભોળાનાથ ભગવાનનો દિવસ કહેવાય. કા સંદીપ? હા હા, જૂનાગઢ તો ન જવાનું, પણ અહીંયા તો આપણે છોકરા રમે છે અમારે. આર્યન તને કોઈ લઈ ન જ્યું ને ભાઈ? મારે આરુન કોઈ ન લઈ ગયું. લે હે, એવું છે? એવું છે, અમારે આરુ ની જાય છે કે ભાઈ. હા આ શિવરાત્રિ છે એટલે શું કેવાય આપડે? હર હર મહાદેવ. કા હા નામ કહીજો, લાઈક કરી દેજો. કે તો કે તો જો અમારા આર્યન ને આવડે. કા આર્યન? પ્રિન્સ ને આવડતું? આવડતું ને? આવડે તો કે. લે આવડે કે? આવડે ને તો કે. વાહ, લાઈક કરી દેજો. કે તો કે તો જાણીને બોલ બોલ તો લાઈક કરી દેજો. કે તો બધા બેઠા છે. તો બસ હવે આજનો વિડીયો કાંઈ અહીંયા સુધી હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. રામ રામ. બધાને આવજો.